महानगरपालिका ना टीबी विभाग में फरज बजावता तबीबों सहित सीनियर ट्रीटमेंट सुपरवाइजर सहित कर्मचारी 19 सप्टेम्बर थी विविध पड़तर मांगों विरोध में चौक्स व्रत हड़ताल पर उतरिया जेना विरोध में आज रोज नवी सिविल केम्पस में टीबी विभाग अधिकारी सहित कर्मचारी धरना प्रदर्शन कर विरोध नोधा कॉन्ट्राक्ट बेस पर छे अमने परमानेंट करवामां आव्या नथी एटले पहेलो मुद्दो तो ए छे के अमने परमानेंट करे अने आ कॉन्ट्राक्ट प्रथा बंद करे समान काम समान वेतनना अर्थे अमने परमानेंट करवामां आवे बीजू के पगार वधारो जे 5 वर्ष थी अमने मळवो जोईए ते अमने मळ्यो नथी अने पेट्रोल अलाउंस जे अमने पहेला आपता हता ते ज आपे छे 100 रूपया आजे पेट्रोल थई गयुं छे छतां एमां अमने कोई भाव वधारो मळ्यो नथी एटले आ बधा अमारा मेन मुद्दाओ छे અમારો પગાર વધારો જે છેલ્લા 5 વર્ષથી અમને આપવામાં આવ્યો નથી તે અમને પૂરેપૂરી રીતે એરિયસ સાથે ચૂકવવામાં આવે 15 થી 20 વર્ષથી જે જે અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેને નિવૃત્તિ સહાય જે લાભ મળે છે તે લાભ આપવામાં આવે ટીબીએચસી કેડરના જે કર્મચારી છે તેને 1500 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે છે તો હાલની પરિસ્થિતિ જોઈને એ પેટ્રોલ એલાઉન્સમાં વધારો કરવામાં આવે તો ના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું વિપુલ ચૌધરી સાથે જોડાયેલા કૌભાંડના મામલે વધુ અપડેટ મળી રહી છે તો ડમી કંપનીઓ ઉભી કરીને પરિવારના સભ્યોના નામે રજીસ્ટર કરાવી હતી તેવું એસીબીની તપાસમાં સામે આવ્યું છે આ કૌભાંડ મામલે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો જેમાંથી 4 કંપનીઓ હયાત જ નથી જે કંપનીનું રજીસ્ટર કરવામાં આવ્યું હતું તેમાંથી 4 કંપનીઓ હયાત ન હોવાનું તપાસમાં સામે આવ્યું 2010-11માં 2.5 કરોડનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે 2009-2014 દરમિયાન 15 કરોડના વ્યવહાર થયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે આ અંગે વધુ વાતચીત કરીશું સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે જતીન વિપુલ ચૌધરી સાથે જોડાયેલા કૌભાંડ મામલે વધુ અપડેટ મળી રહી છે તપાસમાં શું સામે આવ્યું છે બિલકુલ જી વિપુલ પટેલ સામે કરોડોની જનુતી થઈ હોય તેવો જે કોઈ કેસ છે જે કરવામાં આવ્યો છે તેની એસીબી તપાસ હાથ ધરી હતી તેની અંદર 4 જેટલી કંપનીઓનું અસ્તિત્વ જ નથી તે જોવા મળી સાથે સાથે 5 બેંક એકાઉન્ટમાં 250 કરોડ રૂપિયાના જે વ્યવહાર થયા હોય તેની પણ વાતચીત સામે આવી રહી છે વિપુલ ચૌધરીના 2010 અને 2011 ની વાત કરીએ તો 2.5 કરોડ નું ટ્રાન્ઝેક્શન જે જોવા મળ્યું ત્યારબાદ 2009-2014 સુધી 15 કરોડના વ્યવહારો જે છે થયેલા છે આ મામલે મહત્વની વાત એ રહેશે કે જે પ્રમાણે વિપુલ ચૌધરી અને તેની પત્ની અને તેના પુત્ર સામે આઉટલુક નોટિસ જાહેર કરવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ તેના પુત્ર અને પત્ની જે છે તે હાલ ભગોડું હોય તેવું એસીબી દ્વારા કહેવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે વિપુલ ચૌધરીના એકાઉન્ટમાં 4.5 કરોડના ટ્રાન્ઝેક્શન માંથી 2.5 કરોડ જે રકમ જે છે તે વિદેશ મોકલવામાં આવી હતી આ મુદ્દે હાલ ફોરેન ટ્રાન્ઝેક્શન મુદ્દે ઈડી ને જાણ કરી દેવામાં આવી છે આગામી સમયમાં ઈડી દ્વારા જે આ ટ્રાન્ઝેક્શન જે ફોરેન માં થયું છે તેની તપાસ જે છે તે કરવામાં આવશે આભાર જતીન માહિતી આપવા માટે આગળ વાત કરીએ તો સુરત એસીબીના ઇતિહાસમાં ચોંકાવનારી બાબત સામે આવી જેમાં લાંચની રકમ હવે લાંચિયા સરકારી કર્મચારીઓ અન્ય રીતે નહીં પરંતુ આંગણિયા મારફતે સ્વીકારતા હોવાનું બહાર આવ્યું આવી જે ઘટના સુરત એસીબી સફર ટ્રેપ દરમિયાન સામે આવી જ્યાં નર્મદા જિલ્લાના તલાટી નીતા પટેલ સહિત 2 લોકોને ₹1 લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યા 2 પૈકીનો એક આરોપી મહેશ આહુજલિયા છે જે અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવે છે જે ક્લાસમાં એક સમયે આ મહિલા તલાટી પણ વિદ્યાર્થીની હતી જ્યાં ગુરુએ જ આ કેસમાં શિષ્યને લાંચની ટીપ આપી હોય તેમ બંને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા ખેતરમાં બનાવવામાં આવેલા ઓરડીમાં વીજ જોડાણ અને મકાનનો ઓળખ નંબર પાડવા આ લાંચ મહિલા તલાટીએ માંગી હતી 1 લાખ રૂપિયા જે છે એ સુરત ખાતે આપવાની હતી અને ત્યાં આંગળીયા પેટી જે ગાંધીનગર હતી એ 1 લાખની લાંચની રકમ ત્યાં એ સ્વીકારવાના હતા એટલે ફિનોપ્થેલિન પાવડર જો લગાવવામાં આવે તો અહીંયા આરોપી નહોતા સુરતમાં સ્વીકારવાના બરાબર અને આંગળીયા પેટીના જે માણસો હતા એમને કોઈ જાણકારી હોય નહીં એટલે ફિનોપ્થેલિન પાવડર આમાં ઉપયોગ કરવામાં આવેલો નહોતો એના સિવાયના જે કંઈ એવિડન્સ હતા એ બધા મળ્યા અને એના આધારે જ ટ્રેપ સક્સેસ થઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે